नवसारी कोर्ट संकुल खाते आवती काले योजनारी वकील मंडल ने चुटणीओ बाबते चुटणी लक्षी माहोल जोवा मळ्यो हतो, जेमां प्रमुख पद माटे बे उमेदवारो तेमज सेक्रेटरी पद माटे चार उमेदवारो मैदान में छे। नवसारी वकील मंडल ने चुटणीओ दर वर्षे योजाती होय छे, जेमां आवतीकाल तारीख 22 डिसेम्बर ना रोज योजनारी वकील मंडल की चूंटणी में प्रमुख पद माटे बे उम्मीदवारों मैदान में छे, जेमां वर्तमान प्रमुख प्रकाश कंथेरिया तेमज नेविल पटेल मैदान में छे। जरो प्रमुख ना पद माटे कमलेश पटेल, अपूर्व देसाई, भरत कंथारिया अने जिग्नेश जोशी मैदान में छे। जरो मंत्री पद माटे कांतिलाल पटेल अने कृणाल चौहान तेमज सहमंत्री पद माटे अमित कछवे अने मेहुल पटेल मैदान में छे। 22 तारीख ने शुक्रवार योजनारी आ चूंटणी ने लईने नवसारी कोर्ट परिसर में माहौल गरमायो छे, त्यारे आवतीकाल वकील मंडल ना 522 जेटला सभ्यो पोताना प्रतिनिधिओ ने चूंटी काढवा माटे मतदान करशे। त्यारे आ चूंटणी में उभा रहेला उम्मीदवारो ने जोता युवानो अने वडीलो ना समन्वय साथेनी उम्मीदवारी देखाई रही छे। दरेक उम्मीदवार वकीलो ना प्रश्नो ने आगळ करी अने वकील मंडल ना सभ्यो ने रिझवा माटे अने पोताने मत आपवा माटे ना प्रयास करी रह्या छे। દરેક જિલ્લામાં અને તાલુકા કક્ષાએ દર વર્ષે ચૂંટણી યોજાનાર હોય અને આ વર્ષે 22 તારીખે અમારા નવસારી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી રાખવામાં આવેલ છે, જેમાં મેં પ્રમુખ પદ તરીકે ઉમેદવાર નોંધાવેલી છે। ગયા વર્ષે સને 2023ના ઇલેક્શનમાં હું પ્રમુખ તરીકે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવેલી અને તે સમયે ચૂંટણીમાં બંને બે પ્રમુખો વચ્ચે ટાઈ થતાં 6 મહિના માટે પ્રમુખ તરીકેનો કાર્યભાર મેં સંભાળેલો અને એ ટૂંકા ગાળાના સમયમાં જે વકીલોના હિત માટે અને બહારના હિત માટે જે કાર્યો કરવા માટે હું પ્રયત્નશીલ રહેલો અને તેના અનુસંધાનમાં ઘણા કાર્યો મેં કરેલા, વકીલોના જે પ્રશ્નો હતા એને અમે પણ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરેલા। જેમ કે 6 મહિના દરમિયાન અમારા નવસારી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનમાં ઘણા ફંક્શનો પ્રસંગો પણ સારી રીતે ઉજવવામાં આવેલા, જેમ કે 26 જાન્યુઆરી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, ત્યારબાદ આ આંતરિક્રિય રસ્તાઓ છે કોટ કેમ્પસમાં એ પણ અમારી ટીમ સાથે અમે એ પણ કાર્ય કરેલું, ત્યારબાદ વેબસાઇટ લોન્ચિંગ માટેનો પણ કાર્યક્રમ સારી રીતે સફળતાપૂર્વક પાર પાડેલો, અને જે વકીલોના વેલફેર માટે કે જે ગ્રુપ વીમા યોજના માટે પણ અમોએ સેમિનાર કરેલો, પરંતુ 6 મહિનાના ટૂંકા ગાળામાં અમુક કામો અધૂરા રહી ગયેલા અને ત્યારબાદ મારી મુદત પૂર્ણ થતાં જે મારા અધૂરા કાર્યો છે તે આગળ ધપાવવા માટે તથા બીજા જે કોઈ પ્રશ્નો છે બાર અને બેન્ચ વચ્ચેના એને પણ સાર્થક સાબિત કરવા માટે હાલમાં મેં આ વર્ષે ઉમેદવારી નોંધાવી છે। તો મારા તમામ વકીલ મિત્રોને, સિનિયર તથા જુનિયરોને વિનંતી છે કે આ એક તક મને આપી જે મારા પર વિશ્વાસ રાખશો તો હું ચોક્કસ અવશ્યપણે એ કાર્ય કરવા માટે કટિબદ્ધ છું। જય હિન્દ, જય ભારત। હું નિવિલ મનુભાઈ પટેલ, 2024નું જે અમારું આ 12મું જે ઇલેક્શન છે તેમાં મેં પ્રમુખ પદ તરીકે મારી ઉમેદવારી નોંધાવેલી છે। પ્રશ્નો જે છે, જે મૂળભૂત પ્રશ્નો છે વકીલોના, તો 522ની અમારી મતદારોની સંખ્યા છે, એ સિવાય અમારતા બીજા 101 વકીલો એવા છે જે અમારા 12માં નોંધાયેલા છે, તેના માટે અહીં કોઈ બેઠકની વ્યવસ્થા નથી। પહેલાં આ અમારો જે એડવોકેટ રૂમ છે તે ઘણો જૂનો છે, નવા એડવોકેટ રૂમ માટેની માંગણી જ્યાં સુધી અમે કરશું નહીં ત્યાં સુધી આ જે કમ્પાઉન્ડમાં જે પાર્કિંગના પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ યથાવત રહે, એટલે એ પાર્કિંગના જે પ્રશ્ન છે તેનું નિરાકરણ લાવશું। બીજું કે જે જ્યુડિશરી સાથેના જે અમારા વકીલ લોકોના જે પ્રશ્નો છે તેનું શાંતિથી નિરાકરણ આવે તેના અમે પ્રયત્ન કરીશું। હું બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો પણ કોપ મેમ્બર છું, તેમજ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા જે ફરિયાદ નિવારણ સમિતિ દરેક જિલ્લામાં બનાવવાનું ઠરાવેલું છે તેમાં ફરિયાદ નિવારણ સમિતિનો પણ મેં મેમ્બર છું, એટલે આ બધી પ્રવૃત્તિમાં મેં અગાઉથી મારે જ્યારે પદ પર ન હતો ત્યારથી મેં જોડાયેલો છું અને વકીલ લોકોના હિત માટે કામ કરતો જ આવેલો છું અને હવે પણ કરીશ। એના માટે પદની પણ કંઈ જરૂર નથી, પણ અમારા વકીલ લોકોનો જે પ્રેમ, મારા પ્રત્યેનો જે પ્રેમ છે
એને વાચા આપીને મેં આ વખતે ઉમેદવારી કરી છે અને વકીલ લોકોના હિત માટે સતત પ્રયત્નશીલ રહીશ અને પ્રયત્ન કરીશ એટલે તમામ વકીલોને મારી એવી વિનંતી છે કે બધાને તક મળવી જોઈએ આ વખતે મને તક મળવી જોઈએ કમલેશ પટેલ છે મારું નામ અને મેં નવસારી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના ઉપપ્રમુખ પદે ઉમેદવારી નોંધાવી છે મુખ્ય તો જુનિયર વકીલ મિત્રો જે નવા આવે છે એમના એનરોલમેન્ટ માટે એમને કોઈ કોર્ટમાં તકલીફ પડે એના માટે હું કાર્ય કરીશ બીજું કે જે સિનિયર વકીલો છે એમના કોઈ પ્રશ્ન છે તો એની વહેલી તકે હલ કરવાનો હું પ્રયત્ન કરીશ વધુમાં કોર્ટ કમ્પાઉન્ડમાં કોર્ટ ફી સ્ટેમ્પ એ બહુ મોટો પ્રશ્ન છે અમારા માટે જે અહીંયા ઉપલબ્ધ નથી તો મારું પહેલી પ્રાયોરિટી એ રહેશે કે કોર્ટ ફી સ્ટેમ્પ તમામ વકીલોને ઉપલબ્ધ કરાવું હાલમાં બધા વકીલોનો સપોર્ટ સારો છે અને એ લોકો મને સેવા કરવાનો મોકો આપે એવી જ બધાને મારી આગ્રહ છે અને હું આ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના હિતમાં જ તમામ કામ કરીશ એની હું ખાતરી આપું છું મેં પહેલી વખત ઉપપ્રમુખ તરીકે નવસારી ડિસ્ટ્રિક્ટ બાર વકીલ મંડળમાં ઉમેદવારી નોંધાવી છે અને ઉમેદવારી નોંધાવી એટલે એની સાથે આપણી કાર્ય પ્રવૃત્તિ હોય એ માટેના કામ જે કંઈ બહારને લગતા કામો હોય વર્ષ દરમિયાનના એ કરવાના હોય છે મહત્ત્વનો પ્રશ્ન હમણે સ્ટેમ્પ છે જે કમલેશભાઈએ કીધું નવસારીમાં અત્યારે વકીલોની સંખ્યા રજીસ્ટરે 522 જેટલી છે પરંતુ સમસ્યા એ છે કે સ્ટેમ્પ જે કોર્ટના સ્ટેમો છે નોન જ્યુડિશિયલ સ્ટેમો છે એની સમસ્યા મહત્ત્વની છે હવે એ સમસ્યાનું સમાધાન થાય ને વકીલોને દરેક વકીલોને સરળતાથી મળી રહે એ માટેના પ્રયત્નો કરીશું અને દરેક વકીલ મિત્રોનો પ્રેમ અને સહકાર સારી રીતે મળી રહ્યો છે ને આશા રાખું છે કે હું એમાં જઈ ગયો 22/12/2023 રોજ નવસારી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની અમારી ચૂંટણી દર વર્ષની જેમ ડિસેમ્બર મહિનામાં થાય છે આ વખતે ચૂંટણીની તારીખ 22/12/2023 રોજ રાખી છે જેમાં પ્રમુખપદ ઉપપ્રમુખપદના બે પોસ્ટ સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરીની પોસ્ટ માટે ઇલેક્શન થવાનું છે હવે પ્રમુખપદના અમારા જે ટોટલ મતદારો છે તે 522 છે અને ચૂંટણીનો સમય છે સવારે 10 થી 3 વાગ્યા સુધીનો બીજું કે પ્રમુખપદ માટે બે ઉમેદવારો છે પ્રકાશભાઈ કંથારિયા અને નેવિલભાઈ પટેલ એ જ રીતે ઉપપ્રમુખ માટે 4 જણાએ ઉમેદવારી કરી છે અપૂર્વ દેસાઈ જિગ્નેશ જોશી આપણે કટારિયા ભરતભાઈ કટારિયા અને ચોથા કમલેશભાઈ પટેલ એ જ રીતે અમારે સેક્રેટરીના પોસ્ટ માટે 3 ઉમેદવારો છે પહેલાં છે કાંતિભાઈ ચૌહાણ બીજા છે આપણે શાહ પેલા આશીષભાઈ શાહ અને ત્રીજા છે હા કુણાલભાઈ પટેલ જરાક આપણે અને સહ સેક્રેટરી તરીકે અમિતભાઈ કચવે છે અને મેહુલભાઈ પટેલ આ રીતની બધાની ઉમેદવારી નોંધાવી છે એ લોકોના જે બી કાર્યક્રમ છે તે વધુ માહિતી માટે અમે નોટિસ બોર્ડ પર મૂક્યો જ છે એટલે આ રીતે અમારે ચૂંટણી આયોજન કરાવેલી છે મતદાનનો સમય કલાક વધારવા માટેની માંગ થઈ છે જો ભાઈ દર વર્ષે અમારે ત્યાં ચૂંટણીનો સમય 11 થી 4 હતો પણ આ વખતે 522ની જ ઉમેદવારી છે એટલે વધારો ઘટાડો એ બધું કરવાનું કંઈ આયોજન છે નહીં જે નક્કી કરેલું છે નોટિસ બોર્ડ પર લગાડેલું છે કે ભાઈ અમારે 22/12/2023 રોજ ચૂંટણીનો સમય સવારે 10 થી 3 રહેશે રિપોર્ટ એટીસી ન્યૂઝ નવસારી